हेलो फ्रेंड्स, आई एम पीयूष भेसाणिया, मैथ्स टीचर। वेलकम टू माय यूट्यूब चैनल। आज ना लेक्चर में आपणे भणवाना छीए धोरण 10 नी अंदर चैप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म नी अंदर एक्सरसाइज 3.5 नी अंदर सम नंबर 2 एनी अंदर बे दाखलाओ छे, जेमानो पहेलो दाखलो કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મને એ અને બીની કઈ કિંમતો માટે અનંત ઉકેલ છે, એટલે કે અહીંયા એ અને બીની જગ્યાએ કેવી કિંમતો મૂકવામાં આવે તો આને અનંત ઉકેલ મળે એવો દાખલો છે। ખાસ ધ્યાનથી દાખલાને સમજજો, આખે આખા દાખલાને ધ્યાનથી સમજશો તો કોઈ વાંધો આ દાખલામાં આવવાનો નથી। तो सौ प्रथम आपणे विचार अहींया आ दाखलामां ई करवानो छे के ए अने बी नी कई किंमतो माटे अनंत उकेल मळे, एटले ए अने बी नी किंमत गोतवानी, पण केवी अनंत उकेल मळतो होय एवी। एटले अहीं तमने कही दीधुं छे के अनंत उकेल माटे आ बधी वात तमारे करवानी छे। तो आनो आंसर लखीश, एमां हुं सौ प्रथम आ समीकरणोने के बे एक्स प्लस 3y माइनस 7 बराबर 0 बराबर नी आ साइड लई आवुं पड़े चोकड़ी गुणाकार माटे के पछी अनंत उकेल माटे। एवी ज रीते आ त्रणेय पदने एक साथे आ साइड लई आवुं छुं, एटले हुं अहीं लखीश के a माइनस bx a प्लस by। आ त्रणेय पदने एक साथे आ साइड लई आववा छे, एटले हुं કૌંસ કરીને લઈ આવીશ। તો માઇનસ પછી કૌંસમાં ત્રણેય પદ લખી દેવાના, ત્રણ એ પ્લસ બી માઇનસ 2 બરાબર 0। હવે તમને અહીંયા એક વિચાર આવે, હું આવી રીતે લખું ને, એટલે કે સર ત્રણે આ સાઈડ આવે તો માઇનસ, બી આ સાઈડ આવે એટલે માઇનસ, અને 2 આ સાઈડ આવે એટલે પ્લસ, એવું કેમ ન કર્યું? કેમ કે આને આપણે સરખાવવાના છે કોની સાથે, એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર 0, અને એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ બરાબર 0 સાથે સરખાવતા। જો તમે એવી રીતે મેં તમે કીધું એ પ્રમાણે લખો કે માઇનસ 3 માઇનસ બી પ્લસ 2, તો જ્યારે સી ટુનું મૂલ્ય ગોતવાનું થાય ત્યારે તમને થોડીક તકલીફ થાય, એવી રીતે પણ તમે દાખલો ગણી શકો છો, એમાં કોઈ વાંધો આવે નહીં, જવાબ સેમ ટુ સેમ આવે। રેડી? પણ જો ત્રણેય પદને એક સાથે આ સાઈડ લઈ આવવા હોય તો કૌંસ કરીને આગળ નિશાની કઈ આવે? માઇનસ। કમ્પ્લીટ જોઈએ, સરખાવીએ તો એ વન બરાબર 2, બી વન બરાબર 3, અને સી વન બરાબર માઇનસ 7। એ ટુ એટલે કે એક્સનો સહગુણક, અહીંયા એક્સનો સહગુણક કોણ છે? કૌંસની અંદર એ માઇનસ બી। બી ટુ કૌંસની અંદર એ પ્લસ બી, અને સી ટુ માઇનસ પછી કૌંસની અંદર 3 એ પ્લસ બી માઇનસ 2। હવે આપણને કહેવામાં આવ્યું છે અહીંયા કે એ અને બીની કઈ કિંમતો માટે અનંત ઉકેલ છે, અનંત ઉકેલ હોય એવું એ અને બી મેળવવાનું છે, માટે હું અહીંયા લખીશ કે અનંત ઉકેલની શરત, અનંત ઉકેલ ની શરત મુજબ। તો અનંત ઉકેલની શરત શું છે? કે એ વનના છેદમાં એ ટુ બરાબર બી વનના છેદમાં બી ટુ બરાબર સી વનના છેદમાં સી ટુ, આ છે અનંત ઉકેલની શરત। મૂકીયાની અંદર કિંમતને જોઈએ કે આમાંથી મળે છે કે નહીં એ અને બી। તો એ વનના છેદમાં એ ટુ, એ વન એટલે 2, બેના છેદમાં, જો ધ્યાનથી જે સમજો, સીધો ચોકડી ગુણાકાર નથી કરવાનો કીધો, તમને શું કીધું છે કે એ અને બીની અનંત ઉકેલ માટે કિંમત ગોતો, એટલે અનંત ઉકેલ વચ્ચે આવવો જોઈએ। એ માઇનસ બી, બી વન એટલે 3ના છેદમાં એ પ્લસ બી, અને સી વન એટલે માઇનસ 7ના છેદમાં માઇનસ કૌંસમાં 3 એ પ્લસ બી માઇનસ 2। હવે જુઓ આ માઇનસ માઇનસ ઉડી જાય, એ
एनु पूरु फरी पाछु स्टेप लखी नाखीए के तेथी बेना छेद में ए माइनस बी त्रण ना छेद में ए प्लस बी बराबर सात ना छेद में त्रण ए प्लस बी माइनस बे। हवे आ त्रणे कोण होय मैं तमने कीधु तो एम धनजी मनजी भीमजी होय माटे आ त्रणेय ने गम्मे एनी साथे सरखावी शकाय। चोकड़ी गुणाकार हूँ तमने भणावतो नथी अत्यारे माटे तमे आ त्रणमांथी कोई पण सरखावी शको। चोकड़ी गुणाकार में आपणने शुं होय के पहेलू छेला रे ने बीजू छेला रे केम के आपणे एक्स अने वाई गोतता होय त्यां અહીંયા એક્સ અને વાય નથી ગોતતા આપણે તો એ અને બી ગોતીએ છીએ એટલે આ ચોકડી ગુણાકારની સાથે ન સરખાવો આમ એની જેવું તો એ અને બી ગોતવા માટે આ ત્રણમાંથી કોઈ પણ ને સરખાવી શકાય તો હું સરખાવું પહેલું અને બીજું તો જુઓ આની ઉપરથી હું અહીં લખીશ કે તેથી બેના છેદમાં એ માઇનસ બી બરાબર ત્રણના છેદમાં એ પ્લસ બી જોઈએ કે આમાંથી એ અને બી મળે છે કે નહીં। बराबर नी निशानी छे एटले गम्मे ई बेने तमे सरखावी शको। मैं पहला बे सरखाव्यो तमने एम थाय के नहीं सर मारे बीजू ने त्रीजू सरखावू पहेलू ने त्रीजू सरखावू तमे सरखावी शको छो। हवे अहींया आ भागाकार में बेना गुणाकार में एटले बे काउंस में ए प्लस बी बराबर त्रण काउंस में ए माइनस बी बेने अंदर गुणीए टू ए प्लस टू बी बराबर त्रण ए माइनस त्रण बी। હવે આની અંદરથી અહીંયા ત્રણ એ મોટા છે એટલે બે એને સામે જ આવવા દઈએ તમને એમ થાય કે નહીં ત્રણ એને આ બાજુ લઈ આવે ત્રોપન ચાલે તો ત્રણ એને જ હાલો ને આ સાઈડ લઈ આવીએ એટલે ટુ એ માઇનસ થ્રી બી માઇનસ ત્રણ બી તો હતું જ આને સામે મોકલીએ એટલે માઇનસ ટુ બી ટુ એ માઇનસ થ્રી એ મોટામાંથી નાનું બાદ મોટાની નિશાની ત્રણ ચોકલેટમાંથી બે ચોકલેટ બાદ એટલે ખાલી ચોકલેટ મોટાની નિશાની એટલે માઇનસ ત્રણ ચોકલેટ બે ચોકલેટ બેની નિશાની સરખી એટલે સરવાળો માઇનસ પાંચ બી તેથી એ બરાબર પાંચ બી। આપણે ગોતવા નીકળાતા એ અને બીની કિંમત આમાંથી મને એ અને બીની કિંમત મળતી નથી તો શું કરવાનું કંઈ નહીં કરવાનું આને કહી દેવાનું સમીકરણ એક કામ આવશે ક્યાંક। હવે પાછું કંઈક સરખાવીએ જેથી કરીને સમીકરણ મળે અને આપણે ઉકેલી શકીએ તો હવે તમને સારા લાગે એ કોઈ પણ બે તમે ઉકેલી શકો આ બે તો આવી ગયા। હવે તમને એમ થાય કે બીજું ને ત્રીજું સરખાવું તો ચાલે તમને એમ થાય કે નહીં મારે તો પહેલું ને ત્રીજું સરખાવું તો પણ ચાલે યોર ચોઈસ તો સરખાવીએ બીજું અને ત્રીજું એટલે કે ત્રણના છેદમાં એ પ્લસ બી બરાબર સાતના છેદમાં ત્રણ એ પ્લસ બી માઇનસ બે। આવી જ રીતે ત્રણ કૌંસમાં ભાગાકારમાં જે લા સાઈડ આવે તો ગુણાકારમાં ત્રણ એ પ્લસ બી માઇનસ બે બરાબર સાત કૌંસમાં એ પ્લસ બી કૌંસ છૂટો પાડીએ ત્રણ ત્રણ નવ એ પ્લસ ત્રણ બી માઇનસ ત્રણ બે છ સાત એ પ્લસ સાત બી સાત એને આ સાઈડ લઈ આવીએ સાત એ આ સાઈડ આવે એટલે નવ એ માઇનસ સાત એ સાત બીને આ સાઈડ લઈ આવીએ પ્લસ ત્રણ બી તો હતું જ સાત બી આ સાઈડ આવે એટલે માઇનસ સાત બી છને સામે લઈ જઈએ એટલે છ અને આ સાઈડ રાખો હોય તો પણ ચાલે નવ ચોકલેટમાંથી સાત ચોકલેટ બાદ બે ચોકલેટ અહીંયા ત્રણ બી માઇનસ સાત બી મોટા પદની નિશાની એટલે ચાર બી બરાબર છ। આપણે મેળવવો છે એ અને બી આને કહી દેવાનું સમીકરણ નંબર બે। જો સમીકરણ બે કહી દઈએ તો ધ્યાનથી સમજો કેવી રીતે કિંમતો મળે। સમીકરણ એકમાંથી એ સૂત્રનો કરતાં તૈયાર જ છે અને આદેશની રીત ડાયરેક્ટ સમજી લઈએ તો આપણે અહીંયા લખી દેવાય સીધું જ કે સમીકરણ એકની કિંમત સમીકરણ એકની કિંમત સમીકરણ બેમાં મૂકતા તો એકની કિંમત બેમાં મૂકીએ એટલે જ્યાં દેખાય એ ત્યાં લખશું આપણે પાંચ બી તો અહીંયા બે કૌંસમાં એની જગ્યાએ પાંચ બી માઇનસ ચાર બી બરાબર છ પાંચ બે દસ બી માઇનસ ચાર બી બરાબર છ દસમાંથી ચાર બાદ છબી બરાબર છ
छेद में आ जाए एटले बी बराबर एक मड़ी गयो ने बी। हवे आ किंमत क्या मूकवानी ई तो तमे जाणो ज छो, समीकरण एक पर थी आ किंमत मूकी है समीकरण एक में, तो ए बराबर पांच बीनी जगह एकड़ो तेथी ए बराबर पांच। आ मड़ी गया तमने ए अने बी। आ केवा ए अने बी केवाय के जो तमे ए अने बी नी किंमत अहीं मूको ने तो तमने उकेल केवो मळतो होय, अनंत उकेल मळतो होय। जरीक ई पण चेक करी लईए जो केवी रीते हूँ समझावुं तमने। अहीं एस एम मूको जी ए बराबर पांच ने बी बराबर एक, पांच माइनस एक एटले चार एक्स मूकीए, पांच ने एक छ मूकी अहीं एनी जगह मूको पांच, पांच त्रण पंदर, बीनी जगह एक माइनस बे, सोल माथी बे बाद चौदह। जो आ समीकरण एक ने आ समीकरण बे जो जी आना करता आ बे गणों से एक बीजा गुणोत्तर लियो तो सरखो थाय, एटला माटे एम कहे छे कि एवी किंमत गोतो के ज्यां अनंत उकेल होय। तो आ हतो दाखला नंबर एक, अने जोईए नेक्स्ट आमानामां बीजो दाखलो। दाखला नंबर बे के नीचेना समीकरण युग्मने के नी कई किंमत माटे उकेल न मळे। आ वक्ते वात शुं कीधी, के नी कई किंमत माटे उकेल न मळे, अने पहेलाना दाखलामां वात शुं हती, अनंत उकेल मळे एटले अनंत उकेलनी शरत लखी। અહીંયા ઉકેલ ન મળે એટલે ઉકેલ જ્યારે નથી મળતો એની શરતથી દાખલો ગણશું। કેવી રીતે સમજો કે પહેલાં તો આ સમીકરણોને ત્રણ એક્સ પ્લસ વાય માઇનસ એક બરાબર ઝીરો કૌંસમાં ટુકે માઇનસ વન એક્સ કે માઇનસ વન વાય માઇનસ કરીને કૌંસમાં ટુકે પ્લસ વન બરાબર ઝીરો આ સમીકરણોને એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર ઝીરો એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ બરાબર ઝીરો સાથે સરખાવતા, તો સરખાવીએ તો એ વન બરાબર ત્રણ, બી વન બરાબર વાયનો સહગુણક અહીંયા કાંઈ નથી એટલે એક, અને સી વન બરાબર માઇનસ એક, એટલું બીજા સમીકરણને સરખાવીએ એટલે કૌંસમાં ટુ કે માઇનસ વન બી ટુ કે માઇનસ વન અને સી ટુ માઇનસ કૌંસમાં ટુ કે પ્લસ વન। હવે શું મેળવવાનું છે, કેની કિંમત સેના માટે ઉકેલ ન મળે। ઉકેલ ન મળે એની શરત મુજબ, તો ઉકેલ ન મળે એની શરત શું છે, તો ઉકેલ ન મળે એની શરત છે એ વનના છેદમાં એ ટુ બરાબર બી વનના છેદમાં બી ટુ નોટ ઇક્વલ સી વનના છેદમાં સી ટુ। રેડી, મૂકીએ કિંમત એ વનની જગ્યાએ તો ત્રણના છેદમાં ટુ કે માઇનસ વન, એકના છેદમાં કે માઇનસ વન નોટ ઇક્વલ માઇનસ એકના છેદમાં માઇનસ કૌંસમાં ટુ કે પ્લસ વન। જો ખાસ સમજો અહીંથી, આ નોટ ઇક્વલ છે, આ છે એ આ બેની બરાબર નથી એટલે તમે એને સરખાવી શકો જ નહીં, એટલે અહીંયા માઇનસ માઇનસ ઉડાડીને વધારાનું એક સ્ટેપ લખવાની જરૂરય નથી। તો સરખાવવાના રહ્યા કોને, આ બેને, કેમ કે એ બે જ એકબીજાને બરાબર છે, આ તો એના બરાબર। ટૂંકમાં કહું તો ધનજી મંજીનો ભાઈ છે પણ ભીમજી આ બેમાંથી કોઈનો ભાઈ નથી, તો એને સરખાવી જ ના શકાય, એટલે આને આપણે ગણશું જ નહીં, આને ડાયરેક્ટ સરખાવી દઈએ એટલે મળી જાય આપણને કેની કિંમત। જુઓ કે તેથી ત્રણના છેદમાં ટુ કે માઇનસ વન બરાબર એકના છેદમાં કે માઇનસ વન, સરખાવીએ તો ત્રણ કૌંસમાં કે માઇનસ એક બરાબર એક કૌંસમાં ટુ કે માઇનસ એક, કૌંસ છૂટો પાડીએ તો થ્રી કે માઇનસ થ્રી
टू के माइनस वन, टू के ने एसेड लिया आ बाजू आओ तो माइनस थाय, माइनस एक तो हतुं ज, त्रण ने सामे मोकलो एटले प्लस त्रण थाय, तन चॉकलेट माथी बे चॉकलेट बाद एटले चॉकलेट एटले के, अहींया त्रण माथी एक बाद अथवा मोटा माथी नानू बाद मोटा पदनी निशानी बे, आ हतो नानो एवो ने टचोकड़ो एवो दाखला नंबर बे। नेक्स्ट विडियो लेक्चर नी अंदर थी जोईशुं आपणे दाखला नंबर त्रण।